હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું નવા જ સ્ટફિંગ સાથે એકદમ ઝટપટ બની જાય એવા ભરેલા સંભારિયા મરચા, જેને તમે ગરમા ગરમ રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો. મેઇન ડિશમાં એઝ અ સાઇડ ડિશ પણ તમે આ સંભારિયા મરચાને સર્વ કરી શકો છો. ખાવામાં આ મરચા એકદમ ટેસ્ટી લાગે છે અને ઘણી અલગ અલગ રીતે આને બનાવવામાં આવે છે. ફટાફટ આ મરચાનું શાક બની પણ જાય છે. તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 200 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે, જે બિલકુલ પણ તીખા ના હોય એવા લીલા મરચાં લીધા છે. બરાબર એને ધોઈને મેં લૂછી લીધા છે અને હવે વચ્ચે આપણે આ રીતે એમાં એક ચીરો લગાવી દઈશું. હવે આ મરચાંમાં જેટલા પણ બીયા અને રેસા હોય એ બધા જ આપણે કાઢી લેવાના છે. તો ચપ્પુની બદલે આપણે આ રીતે આંગળીની મદદથી જ ખબરી ખબરીને અંદરથી બધા જ બીયા અને રેસા કાઢી લઈશું. મરચાં તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. અને આ જ રીતે આપણે બાકીના બધા જ મરચાં તૈયાર કરી લેવાના છે. હવે સ્ટફિંગ બનાવવા માટે એક કઢાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. અને આ પેસ્ટને આપણે ધીમા તાપે 1 મિનિટ માટે સાંતળી લઈએ, જેથી એમાં જે કચાશ હોય એ નીકળી જાય. 1 મિનિટ પેસ્ટ સાંતળ્યા પછી હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા એમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું. અને આ કાંદાને આપણે વધારે પડતા લાલ નથી કરવાના, બસ ધીમા તાપે કાંદા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે 2 મિનિટ એને ચડવા દઈશું. તો અહીંયા 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કાંદા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે. આપણે એકદમ બ્રાઉન એને નથી કરવાના. તો હવે એમાં 1 કપ જેટલો મેં બેસન ઉમેર્યો છે, જેને મેં અહીંયા ચાળીને જ લીધો છે જેથી એમાં કોઈ ગાંઠ ના રહે. તો આ બેસનને આપણે ધીમા તાપે વચ્ચે વચ્ચે હલાવતા રહીને 6 થી 7 મિનિટ માટે શેકવાનો છે. વચ્ચે વચ્ચે ખાસ એને હલાવતા રહેવાનું છે જેથી એ નીચેથી બળી ના જાય. 6 થી 7 મિનિટ બેસનને શેક્યા પછી તમે જોશો તો એનો કલર પણ બદલાઈ ગયો હશે અને સરસ એમાંથી સુગંધ પણ આવવા લાગી હશે. તો હવે એની અંદર આપણે 1/2 ચમચી હળદર ઉમેરીશું. 1 ચમચી જેટલું આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1/2 ચમચી જેટલું આપણે એમાં તીખું લાલ મરચું ઉમેરીશું, કારણ કે મરચાં પણ આપણા બિલકુલ તીખા નથી. સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરી દઈએ. 1 ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરીશું. ખાંડની જગ્યાએ તમે એમાં ગોળ પણ તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે. હવે આ બધી જ વસ્તુની બરાબર મિક્સ કરીને આપણે ફરીથી ધીમા તાપે 2 મિનિટ માટે શેકી લેવાની છે. એક 2 મિનિટ મસાલાને શેક્યા પછી છેલ્લે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. અને હવે આ સ્ટફિંગને આપણે બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરીને એક બાઉલમાં કાઢી લઈશું, જેથી આપણું જે સ્ટફિંગ છે એકદમ સરસ ઠંડુ પડી જાય. સ્ટફિંગ ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે હાથથી એને થોડું મસળી લેવાનું છે, કારણ કે આપણે એમાં કાંદા પણ ઉમેર્યા હતા જેના લીધે થોડી થોડી ગાંઠ પણ પડી ગઈ હશે. તો આ રીતે સરસ આપણે મસળી લઈશું તો એ સરસ છૂટું થઈ જશે. હવે આપણે જે મરચાં કટ કરીને રાખ્યા હતા એની અંદર આ સ્ટફિંગ આપણે ભરી લેવાનું છે. સ્ટફિંગ એકદમ સરસ દબાવી દબાવીને ફિલ કરવાનું છે અને 200 ગ્રામ મરચાંના હિસાબથી જ આપણે સ્ટફિંગ રેડી કર્યું છે. તો બધા જ મરચાં આ જ રીતે આપણે ભરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ જ શકો છો બધા જ મરચાં મેં ભરી લીધા છે અને જે 2-3 ચમચી જેટલું સ્ટફિંગ વધી ગયું છે એને આપણે પછી યુઝ કરીશું. હવે એક કઢાઈમાં આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. જેવું તેલ ગરમ થાય એટલે આપણે એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. આપણે એમાં રાઈ કે જીરું કંઈ ઉમેરવાની જરૂર નથી. અને હવે આપણે જે મરચાં સ્ટફ કરીને રાખ્યા હતા એ આપણે આ રીતે પેનમાં મૂકી દેવાના છે. હવે ઉપરથી પણ આપણે થોડું એની ઉપર સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું, જેથી આપણા મરચાંમાંથી પાણી છૂટશે તો આપણા મરચાં જલ્દી ચડી પણ જશે. તો હવે કઢાઈના બંને હેન્ડલ પકડીને આપણે આ રીતે મરચાંને સરસ ટોસ કરીને મિક્સ કરી લેવાના છે અને ઢાંકીને ટોટલ 5 થી 6 મિનિટ આપણે એને કૂક કરીશું. વચ્ચે વચ્ચે દર 1-2 મિનિટ પછી તમારે એને ઉલટ પલટ કરતા રહેવાનું છે. 1-1.5 મિનિટ થઈ ગઈ એટલે મરચાંને મેં 1 વખત ફેરવી લીધા હતા અને હવે ફરીથી ફેરવી લઉં છું. ફરીથી એને આપણે ચડવા દેવાનું છે. ટોટલ 5 થી 6 મિનિટમાં આપણા મરચાં જે છે સરસ ચડી ગયા છે. તમે જોઈ શકો છો બધી જ બાજુથી મરચાં આપણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે જે મસાલો આપણો વધારીને રાખ્યો હતો એ આપણે મરચાં ઉપર ભભરાવી દેવાનો છે.
તો આ રીતે બધા જ મરચાં ઉપર મસાલો આપણે છાંટી દઈશું. હવે આપણે એને વધારે કૂક કરવાની પણ જરૂર નથી, બસ આ રીતે થોડું થોડું મિક્સ કરીને આપણે ઢાંકીને એકાદ મિનિટ માટે એને થવા દઈશું, કારણ કે બેસન પણ આપણો ઓલરેડી શેકેલો જ છે. તો એકાદ મિનિટ પછી મેં ઢાંકણ ખોલી લીધું છે અને હવે આ મરચાંને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ખાવામાં આ ભરેલા મરચાં એકદમ ટેસ્ટી લાગે છે, ઘણા લોકો એને સંભાર્યા મરચાં પણ કહે છે. જ્યારે પણ તમારા ઘરે કોઈ પણ શાક ના હોય ત્યારે ઝટપટથી આ શાક બનાવીને તમે રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો. જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ પ્રેસ કરજો.